કાંકરેજ તાલુકામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ધરતી પુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ આક્ષેપો કર્યા છે કે કાંકરેજમાં યુરિયા ખાતરની 10 ટ્રકો આવતી હોવા છતાં વેપારીઓ દ્વારા તેનો સ્ટોક કરી કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે અને તેના લીધે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. કારણ કે વર્તમાન સમયમાં કાંકરેજ પંથકમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરી દીધું છે અને હવે પિયતની સાથે યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે વખતદાર ખેડૂતોને જ અત્યારે યુરિયા ખાતર મળી રહ્યું છે અને દૂર દૂરથી યુરિયાની ખરીદી કરવા આવતા ખેડૂતોને ખાતર વગર પરત કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આ બાબતે સ્થાનિક મામલતદાર કે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે. કાંકરેજ તાલુકામાં થરાની અંદર જે યુરિયા ખાતરની બહુ અછત પડી રહી છે, આપને અત્યારથી કયું કયું ખાતર અહીંયાથી વિતરણ કરવામાં આવતું હોય છે, શું કહેશો? આપણે યુરિયાને ફર્સ્ટ સપ્લાય થતો હોય છે જીએનએફસી દ્વારા અને આ મહિનામાં 6,000 ટન જેવું જીએનએફસીનું એલોકેશન હતું જે આપણે અહીંયા પ્રોવાઈડ કરાવ્યું છે. અને જીએનએફસી સિવાય બીજી પણ ઇફકો ક્રિપકો જેવી કંપનીનું સતત ખેડૂતોની જે માંગ છે એ પ્રમાણે આપણે આપતા હોઈએ છીએ. ખાતર લેવા માટે સવારથી લાઈન જોવા મળી રહી છે થરા કાંકરેજમાં. અત્યારે આપણે જોડાઈ ગયા છે, ખેડૂત છે અને અન્ય વેપારી પણ છે. આપણે વેપારી સાથે પહેલાં પૂછવાના પ્રયત્ન કરીશું. શું કહેશો તમે? જે આ ખેડૂતો સવારથી લાઈનમાં છે અને એમને ખાતર પૂરતું નથી મળી રહ્યું, યુરિયા ખાતર, શું કહેશો? હવે આમાં એવું છે કે કંપનીઓ જેટલું ખાતર અમને ફાળવે એ પ્રમાણે વેપારી શકે છે. તેનાથી વધારે પ્રમાણમાં વેપારી કોઈ ઘરે ઉત્પાદન કરતો નથી ખાતર. ઉપરથી કંપની ફાળવણી કરે એ પ્રમાણે વેપારી ખાતર વેચે છે. અને વધુમાં બીજું એ છે કે અત્યારે આધાર કાર્ડ ફરજિયાત થઈ ગયું છે ખેડૂત માટે અને એના માટે અમને મશીન ફાળવવામાં આવ્યા છે. અને એ મશીનની અંદર અમુક સમયે અંગૂઠા ખેડૂતોના આવે ના આવે એ પણ વેપારીઓને ખૂબ મગજમારી છે. અને બીજું એવું થાય કે માની લો કે શનિવારે ગાડી આવી હોય ખાતરની તો એનો અમને 12 આંકડાનો નંબર ફાળવવામાં આવે છે અને એ નંબર અંદર નાખીએ તો જ વેતન થાય. તો એ નંબર અમુક ટાઈમે બબે દિવસે આવે, શનિવારે ના આવે, રવિવારે ના આવે અને સોમવારે બપોરે આવે. તો અમારે શું કરવાનું છે? અમને કંપની ખૂબ ખાતર ફાળવે તો અમે ખૂબ વેચીશું, અમને કોઈ વાંધો નથી એવી અમારી વિનંતી છે સરકારને કે ખૂબ ખાતર ફાળવવામાં આવે. બીજા પણ અન્ય આપણી પાસે ખેડૂતો છે, વેપારી છે, એમની સાથે પણ આપણે પૂછવાના પ્રયત્ન કરીશું. શું કહેશો તમે? જે ખેડૂતો માટે જે લાઈન લાગી રહી છે, યુરિયા ખાતર પૂરતો સ્ટોક મળતો નથી, શું કહેશો? યુરિયા ખાતરની સાથે અમને બીજા ખાતરો પણ સાથે ફરજિયાત આપવામાં આવે છે જેની અત્યારે કોઈ ડિમાન્ડ હોતી નથી. કોઈ પણ વેપારીની અમુક કેપેસિટી હોય છે કે બીજા ખાતરો કેટલા રાખવા, વધારે અમે રાખી ન શકીએ કેમ કે એની કિંમત બહુ ઊંચી હોય છે. 1200 રૂપિયા, 950 રૂપિયા આજુબાજુના ખાતરો અમને સાથે ફરજિયાત આપવામાં આવે અને એ અત્યારે ખેડૂત લે નહીં. એટલે ફક્ત યુરિયા અમે નીચે વેચાણ કરીએ છીએ ને પેલું ખાતર અમે રાખી મૂકીએ છીએ જે અમારી લિમિટ હોય ત્યાં સુધી અમે સંગ્રહ કરી શકીએ, વધારે અમે નથી કરી શકતા. જેના કારણે યુરિયા ખાતર પણ અમારે ઓછું મંગાવવું પડે, અમુક ટાઈમે ના પાડવી પડે કે ભાઈ અમારે અત્યારે યુરિયા જોઈતું નથી, જેના કારણે ખેડૂતોને વધારે તકલીફ પડી રહી છે. અન્ય પણ આપણે સાથે વેપારી છે એમની પાસે સાથે સીધી વાત કરીશું. શું કહેશો? યુરિયા ખાતર તમે ખેડૂતોને કેટલું આપો છો? વ્યક્તિગત ખેડૂત કે જેવી જમીન હોય એ પ્રમાણે કોઈને 5 આપીએ, કોઈને 10 આપીએ, કોઈને 2 આપીએ, કોઈને 1 આપીએ. જેવી જમીન હોય પ્રમાણે આધાર કાર્ડથી આપીએ છીએ, એમને માપતા નથી, બરાબર. અને સાથે કંપનીવાળા અમને નર્મદા ફોસ આપે છે એટલે અમે યુરિયા પૂરું મંગાવી કહેતા નથી, કારણ કે અમારી પાસે કેપેસિટી હોવી જોઈએ પેમેન્ટની, પણ પૈસા અમે સીધે રોકી શકીએ. કારણ કે યુરિયા કરતાં ડીએપીનું પેમેન્ટ અમારે વધારે થતું હોય છે તો અમારે પેમેન્ટ પૂરું ક્યાંથી કરવું? અને યુરિયા તો અત્યારે આવ્યું તો 1 કલાકની અંદર વેચી જાય, ખેડૂતોની લાઈનો લાગે છે, તો અમે પેમેન્ટ ક્યાંથી પૂરું કરીએ પછી ડીએપીનું નીરું? એટલે અમે વધારે મંગાવી શકતા નથી આ કારણે. તો અમને કંપનીને એવું રજૂઆત કરો કે અમને એકલું યુરિયા આપી શકે તો ખેડૂતોને હલાવી શકે. બીજા પણ આપણે હવે સીધી આપણે વાત કરીશું ખેડૂતો સાથે. શું કહેશો કાકા? યુરિયા ખાતર માટે આવશે, તમને પૂરતો સ્ટોક મળે છે કે નથી મળતો? ખેડૂતો અમારું બધું ખેડૂતોનું મોત જ છે. લાઈનમાં દિવસ ઉગે ને સવારમાં એની ઘૂરે ઉપડે ને પછી કોઈને 1 થેલી મળે, 2 મળે, કોઈ મળે ના મળે, પાછા કંટાળી જાય. વધતા કે તમે ડીએપી દેશો તો જ ખાતર મળશે ને કે નહીં મળે? હવે જેને જરૂર ઉડિયાની છે તો ડીએપી 1200-1300 રૂપિયાની થેલી ક્યાંથી લેશે? એ ઉડિયા લેશે કે ડીએપી લેશે? વધતા બીજું અત્યારે જરૂરિયાત પૂરતું ઉડિયા ના મળે તો ખેડૂતને ખેતી થાય એમ જ નથી. કેમ કે કપાસમાં નિષ્ફળ ગયા, બધામાં નિષ્ફળ ગયા. ને આ તો હું એમ માનતો હતો કે ભાજપ સરકાર બરાબર છે, તો ભાજપ સરકારમાં હું જ પહેલો છું
ના એને આગળ પડતે લાવે પડે, અત્યારે મને ખાતર મારે જ લાઈનમાં ઊભું રહેવું પડે છે. પહેલા તો એ વાત મને કહેશો કે એક વીઘાની અંદર યુરિયા ખાતરની કેટલી જરૂર પડે? સાહેબ અત્યારે તો કેવું છે કે એક એક વીઘામાં ખેડૂત એક એક ઢેલી નાખવા વાળો છે, ને મય અડધી ઢેલી નાખવા વાળો છે. જેને પાંચ જેટલી જરૂર હોય પાંચ જરૂર છે, ખાતર ઢેલી અહીંયા એક મળે છે. શું કરવાનું, પાણીએ પાણી નાખવું પડે. પાણી પાંચ જો ઢેલી કે એક વીઘામાં પાંચ જો નાખવા વાળા છે. અમે પાટણ જિલ્લામાં 10 ઢેલી મળે, હરિદ જિલ્લામાં મળે 10 ઢેલી, રાધનપુરમાં 10 ઢેલી મળે. ને આપણે એવું હોય કોંક્રીટ થરામાં હોય એવું છે, પાંચ કે બે ઢેલી મળે એનું કારણ શું? તમને શું એવું લાગે છે કે કોઈ વેપારીઓ અને સંગ્રહ કરે છે કે મુગા ભાવે અન્ય? ના, અન્ય એ તો અન્ય અન્ય ખેડૂતો થતો નથી. જેમ કે વેપારી જે એનો ભાવ જે છે એનો જ ભાવ લે છે, એમાં કદાચ કોઈ બીજા કોઈ ગમે કેર કરતા, પણ વેપારી વર્ગ નથી કરતા. એની મારી ખાતરી છે ખેડૂત તરીકે. પણ બીજા તમારે લઈને કદાચ કોઈ કરી વેચતા ગમે વાત છે, પણ જે ખેડૂતો અને વેપારી બરાબર ભાવે ભાવ આપે છે. પણ મારું એટલું કેવું છે કે તમારું શું કેવું છે? ખાતર પડતું નથી. હા, પહેલા પાંચ જગ્યાએ ખાતર આપતા નથી, કેમ કે આગળ ક્યાં આવ્યો નથી. ક્યાંથી મેસેજ બે દાડી આવી પાટણ જિલ્લા તો અધી નહીં મળે, પણ હોય આવો એટલે ડેર પાંચ મળે, અને અત્ર દાડે પાંચ જ થવું પડે. તો ખેડૂતોનું પણ કેવું છે કે ખાતર તો આવે છે, પણ અહીંયા કાંકરિયા તાલુકામાં જે ખાતર પૂરતું મળતું નથી એટલે ખેડૂતોને વારંવાર મુશ્કેલ પડી રહી છે. તો બીજી બાજુ અહીંને આપણે જે વેપારી પણ કીધું છે કે અમને જે યુરિયા ખાતર તો અમને આવે છે, પણ સાથે સાથે ડીએપી ફોર્સ ફરજિયાત લેવું પડે છે. હવે ડીએપી ફોર્સના જે કિંમત છે ખેડૂતોને 1200 રૂપિયા જે એક થેલી વાળી, પણ અત્યારે ડીએપીને કોઈ એનો વાપરવામાં આવતું નથી હોતું. અને જે ખેડૂતને પાક માટે જેની જરૂર હોય છે એ યુરિયા ખાતરની હોય છે. યુરિયા ખાતર માટે ખેડૂતોને વારંવાર મુશ્કેલ પડી રહી છે.